40 ડિગ્રીને પાર જોવા મળ્યો. કાળઝાળ ગરમીને લીધે હિટસ્ટ્રોકના દર્દીઓમાં વધારો થયો. હોસ્પિટલોમાં દાખલ 400થી વધુ દર્દીઓ અસહ્ય ગરમીનો શિકાર બન્યા છે. હિટસ્ટ્રોકથી બચવા લોકો ઠંડા પીણા, શેરડીનો રસનું સેવન કરી રહ્યા છે. તબીબોના મતે શેરડીના રસનું જો કે વધુ પડતું સેવન કરશો તો પણ એ હાનિકારક છે, કારણ કે તેનાથી ઝાડા ઉલટી અને ટાઇફોઇડ પણ થઈ શકે છે. એ સિવાય ઝાડા ઉલટી, કોલેરા, કમળો, ટાઇફોઇડના દર્દીઓમાં વધારો થયો છે. અનહાઇજેનિક કન્ડિશનયુક્ત દુકાનથી ઠંડા પીણાનું સેવન ન કરવા તબીબો દ્વારા સલાહ આપવામાં આવી છે. શેરડીનો રસ એકચ્યુઅલી હાઇજેનિક રીતે જો કાઢવામાં આવે તો એ શરીર માટે 100% સારો છે, પરંતુ થાય છે એવું કે એની જે શેરડીના રસની જે સાફ ગ્લાસની સાફ સફાઈ માટે જે પાણી વપરાતું હોય એ શુદ્ધ ના હોય, અથવા તો શેરડીના રસમાં જે બરફ મેળવવામાં આવતો હોય એ બરફ જે પાણીમાંથી બન્યો હોય એ ક્લોરિનેટેડ ના હોય, અને એના કારણે શેરડીનો રસ પીવાથી પણ પાણીજન્ય રોગો થતા હોય છે.